સંવત 2079 આસોવદ આઠમ, તારીખ 5/11/2023, રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ચાલતી આયોજિત રવિસભા આવો નજીક થઈએ. રવિસભા ભાગ 34 સ્ટેજ કુટીરે આજે આપણે અનોખી માર્કશીટ આ ટોપિક ઉપર એક અદ્ભુત વાત સમજવાની છે. સાવધાન થઈને બધા ભક્તો સાંભળે. અનોખી માર્કશીટ. સર્વ પ્રકારની કળામાં જીવન જીવવાની કળા એ જ શ્રેષ્ઠ કળા છે. બધું આવડે, ગાતા આવડે, વગાડતા આવડે, નાચતા આવડે, ઘણું બધું આવડે. એ બધી કળાઓ તો જેણે સાક્ષાત્કાર કરી હોય, પરંતુ જીવન જીવવાની કળા જો ન આવડતી હોય તો એ કલાકાર ક્યારેય સુખી ન થાય. માટે શ્રેષ્ઠતમ કળા તો જીવન જીવવાની કળા છે. જે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર છે. આની આજ દુનિયા રહેવાની, જેવી છે એવી, સારી કહો યા બુરી, આના આજ માણસો ભેળા આપણે રહેવાનું છે. જેવા કહો એવા, જેવા છે તેવા, બીજે ક્યાંય ભાગીને જવાનું છે નહીં, મેળ પડે એમ નથી. આના બધાની સાથે આજ દુનિયામાં, આજ ઘરમાં, આજ મંદિરમાં, આજ ગ્રુપમાં સેટલ થતા આવડે અને આમાંથી જ જીવનનો ઉત્તમ રસ મેળવતા આવડે અને સૌની સાથે હળીમળીને આનંદથી આપણે આપણા ધર્મ પ્રમાણે ભગવદ્ માર્ગે આગળ ચાલી શકીએ, એને જ સાચી જીવન જીવવાની કળા શીખ્યા ગણાઈએ. ભાગીને જાય તો જાય કહા. આ બધાની હારે જીવતા આવડ્યું નહીં તો ક્યાં સ્વર્ગમાં જઈને જીવતા શીખશું? અહીંના જ બધું સમજીને શીખવાનું છે. કોઈ રસોડામાં આપણે જઈએ, ત્યાં બધા જ પ્રકારના મસાલા હોય, હોય કે ના હોય, એમાંથી આપણે દાળ શાક વગેરે બનાવવાનું હોય છે. તો એક વ્યક્તિ એવું મીઠું મધુરું મસ્ત બનાવે કે આપણે આંગળા કરડી ખાઈએ એવો હવાદ આવે. પેટમાં જગ્યા ન રહે તોય મોરી ન વળે સાહેબ, હજી થોડુંક જમીએ એમ થયા કરે. અને એનું એ રસોડું, એનું એ પાણી, એના એ મસાલા, અને એક જણ જો બનાવે તો આપણે જરાય હવાદ આવે નહીં, અને ખાવું હોય ભૂખ્યા હોઈએ તોય ભાવે નહીં, અને જાજુ તો ખાઈ શકાય જ નહીં. એનું એ રસોડું, એની એ જગ્યા, એના એ મસાલા, એનું એ શાક, ક્યાં ફેર પડ્યો? આવડતમાં ક્યાં ફેર પડ્યો? આવડતમાં. એમ આ જ જગતરૂપી રસોડું, આ જ બેઠા છે એ બધા મસાલા, અને આજ આપણી જિંદગીનું શાક. જો આ બધા મસાલાને હરખા વાપરીને આપણા જીવનના શાકને મીઠું બનાવતા ન આવડે તો કોઈને હબડકો લેવાનું મન થાય નહીં આપણો. આપણે યારે ઢહડા કરીને એ પૂરું કરે ને આપણે એની યારે ઝઘડા કરીને પૂરું કરીએ ને મહણિયા હોદી હવ હોયા જઈએ, આમનામ બીજું શું થાય? આવડ્યું જ નહીં જીવતા સાહેબ, આવડ્યું જ નહીં ને શું કરવાનું?
અમુક માણસો જંગલમાં સિંહ અને વાઘ ભેળા પણ પ્રેમથી હળી મળીને આનંદથી રહે છે, એને એની ભેળાએ કેમ જીવવું એ આવડ્યું બોલો? હિંસક પ્રાણીઓ સાથે કેમ આનંદથી રહેવું ને એને કેમ રાખવા ને કેમ એને પ્રેમ આપીને વશ કરવા એને આવડ્યું? આપણને તો આપણા સંતાનો અને આપણા કુટુંબને પણ પ્રેમથી રાખતા આવડ્યું નહીં. ધિક્કાર છે, સાલો મનુષ્યનો જન્મ મળ્યો પણ જીવતા ન આવડ્યું. માટે કહ્યું કે સર્વ પ્રકારની કળામાં જીવન જીવવાની કળા એ જ સર્વોત્તમ કળા છે. આવડી અને આવડી ન આવડ્યું અને ન આવડ્યું ઢળીને પૂરું કર્યું. નજર ફેરવીને જગતના પટ ઉપર જોઈ લો, ખબર પડશે કે હજારે એકાદ જણાને જીવન જીવવાની કળા આવડે છે, બાકીના તો બધા અથડાતા, બખડાતા, ડખા કરતા, રોતા, શોકમાં રહેતા, એમને આમ જિંદગી પૂરી કરે છે. જોઈ લો ને તમે, પછી મને કહેજો. બોલો, છે જ આવું? આવડતું નથી એનું શું કરો? કેટલાકને કમાતા નથી આવડતું, કેટલાકને કમાતા આવડે તો ક્યાં વાપરવું ને કેટલું વાપરવું ને કેમ વાપરવું એ નથી આવડતું. કેટલાકને વળી વાપરતા આવડે તો એમાંથી બચત કરીને સાચવવું ઘટે આપતકાલીન માટે એ સાચવતા નથી આવડતું. ક્યાં કેમ પૈસો સાચવવો એ નથી ખબર પડતી. અને ઘણાને સાચવતા આવડે તો ક્યારે ક્યાં કેટલો એમાંથી વાપરી નાખવો એની ગતા ગમ પડતી નથી, ને ગૃંભેગું જ કરે ને પછી મરી જાય. હરખું જીવતા તો સાહેબ કોઈકને જ આવડે છે, એ આ બાભા જેવા જે બુદ્ધિશાળી હોય ને એને આવડ્યો. સમજાણું? જુઓ, વ્યવસ્થિત જિંદગી જીવી અને હજી તો શરીર સ્વસ્થ છે ત્યાં તો એમણે એના આત્માના કલ્યાણ માટે એ છેલ્લી આયુષ્યનો ભાગ સત્સંગ માટે સમર્પણ કર્યો ને આય બેહીન શાંતિથી ભજન કરે છે. આવું તો મોટા મોટા રાજા મહારાજા ચક્રવર્તી સમ્રાટોને પણ નથી આવડ્યું કે જે આ બાબાઓને આવડ્યું. ઘણા ભણેલા ગણેલા મોટા દુનિયાના કહેવાતા આમ સેલિબ્રિટીસો એને સાહેબ જીવતા નથી આવડ્યું. એ બધા રોઈ રોઈને દુઃખી થઈ થઈને મરી ગયા ને ઘરમાં હળી ગયા. માટે જીવન જીવવાની કળા તો આ બાબા પાસેથી શીખવા જેવું છે. શીખવી હોય એ આ બાબાનો પાઠ લે. કેમ જીવાય ને કેમ સુખી રહેવાય ને કેમ સમય આવે ત્યારે બૈરા છોકરા પડ્યા મૂકીને મંદિરમાં સંતો ભેળા રહીને સાધના કરી નિર્વાસનિક થઈ અક્ષરધામ હાંસલ કરી લેવાય. શીખો, શીખો આ બાબા પાસેથી. શીખવાડશો ને? યાદ રાખો, પોતાના બાળકને ગીતા વંચાવશો તો આવતીકાલે તેને કોર્ટમાં ગીતા ઉપર હાથ નહીં મૂકવો પડે. જેણે ઘરે છોકરાના હાથમાં ગીતા નથી આપી ને એને પછી કોર્ટમાં ગીતા ઉપર હાથ, મેં જો કુછ કહુંગા વો સબ સચ કહુંગા, સચ કે સિવાય કુછ નહીં કહુંગા લે. અને પછી પાછો છે ને ઝૂઠ કે સિવાય કુછ નહીં બોલતા હે. અને કાંઈ જીવતા આવડ્યું કહેવાય નહીં સાહેબ. આપણે એક વાર્તા આના ઉપર સાંભળવાની છે. લેખક ડૉક્ટર નિમિષ મુંગરા સંવેદનાની સરવાણીમાંથી આપણે આ વાર્તા લીધી છે. સરસ લેખક છે આ ભાઈએ. આપણને થોડું ઘણું બધું એમાંથી મગજના કોષ ખોલી નાખે એવું જાણવા મળે છે. આમાં તો બાળકોની પણ વાત છે, મા બાપની પણ વાત છે. કેમ જે આ તો જીવન જીવવાની કળા છે. આપણે ઘરે સંતાનો જે આવ્યા હોય આત્મા એને જીવન જીવવાની કળા આપણે શીખવાડવાની હોય ને મા બાપે. પણ મા બાપ કાંઈક જીવન જીવવાની કળા શીખ્યા હોય તો છોકરાને શીખવાડે. કવામ ન હોય તો અવાડામ ક્યાંથી આવે? રહોડામાં જ મીઠું ન હોય તો શાકમાં ક્યાંથી લાવવું? સાંભળો, તારે બોર્ડની પરિણામની માર્કશીટ હાથમાં આવતા જ જયના મુખ પર ખુશી છલકાઈ ગઈ.
સ્કૂલના બધા શિક્ષકો તો જૈનો જય જયકાર કરતા થાકતા નહોતા. ગુજરાતીના શિક્ષકે જઈને ન સંભળાય તે રીતે ગણિતના શિક્ષકને ધીરેથી કહ્યું, ભાઈ જૈના પપ્પા તો ફૂટપાથ પર જૂના પુસ્તકો વેચે છે, અને એના મમ્મી જૈના મમ્મી બીજાના ઘરે કામકાજ કરે છે. આમ જ્યાં વાત થાય છે ત્યાં પ્રિન્સિપાલ સરે આવીને જઈને મીઠાઈનું બોક્સ આપતા કહ્યું, દીકરા તારા પેરેન્ટ્સ પાસે મોબાઈલ જ નથી તો એ ક્યાં ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકવાના છે, જોઈ શકવાના છે. પણ તારા જેવો દીકરો ખરેખર જિંદગીમાં ઓનલાઈન છે એનો એમને ગર્વ છે, અને અમે તારા રિઝલ્ટની ખુશીના પેડા આખી સ્કૂલમાં આપવાના છીએ, વહેંચવાના છીએ. લે આ બોક્સ તારા મમ્મી પપ્પાને પણ આપજે, અને તારા મમ્મી પપ્પાને કહેજે કે તું સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે, જઈને બોર્ડમાં પહેલો નંબર આવ્યો છે. પ્રિન્સિપાલ સરે જઈના માથા પર હાથ મૂક્યો, થેન્ક યુ સર એમ કહીને જઈએ પેંડાનું બોક્સ અને માર્કશીટ લઈ પોતાની સાયકલનું હેન્ડલ ઘર તરફ વાળ્યું. આ સ્કૂલે મોટા ભાગના વિદ્યાર્થીઓ મમ્મી પપ્પા સાથે પોતાનું પર્સનલ ટુ વ્હીલર લઈને કે કારમાં બેસીને આવ્યા હતા. જઈના પપ્પા પાસે હજુ જૂની પુરાણી સાયકલ જ હતી, તે 10મા ધોરણમાં જઈને વારસામાં મળી હતી. સાયકલ લઈને ઘરે ગયો, મમ્મી પપ્પાના હાથમાં માર્કશીટ આપી. મમ્મી પપ્પાએ માર્કશીટ પર નજર ફેરવી અને તરત જ ઘર મંદિરમાં પરમાત્માના ચરણમાં માર્કશીટ મૂકી દીધી. જયે દર વર્ષની જેમ આ વર્ષે મમ્મી પપ્પાની પરીક્ષાની માર્કશીટની ઉઘરાણી કરી. આ એક અનોખી પરીક્ષા હતી અને એની અનોખી માર્કશીટ. જય કહે છે કે મમ્મી પપ્પા ચાલો તમારી પહેલી અનોખી માર્કશીટ ક્યાં છે મને આપો, તમારી અનોખી માર્કશીટ મને આપો. જયના પપ્પાએ તો ઇનકાર કરતા કહ્યું, અરે બેટા હવે તું મોટો થયો, કદાચ અમારા આપેલા માર્ક તને હવે નહીં ગમે તો બેટા. અરે પપ્પા તમે આ શું બોલ્યા, એવું થોડું હોય મને તમારી માર્કશીટ ન ગમે. જઈએ જીદ કરી કે ના 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 નહીં ચાલે, મારે તમારી બનાવેલી માર્કશીટ જોઈએ જોઈએ બસ જોઈએ જ. તેથી જૈના પપ્પાએ જઈને તેની અનોખી માર્કશીટ આપી. જૈના પપ્પા ભલે સામાન્ય પરિસ્થિતિના હતા, એની પાસે બહુ ધોમધોમ રૂપિયા ભલે નહોતા, પણ તેઓ પોતાના પુત્રનો સાવ જુદી રીતે જ અનોખો ઉછેર કરી જાણતા હતા, અને એવો સરસ સંસ્કારી ઉછેર કરી રહ્યા હતા કે ભલભલા ચોંકી ઉઠે. દર વર્ષે જૈનું 5 સબ્જેક્ટનું વાર્ષિક મૂલ્યાંકન કરી એમાંથી માર્ક આપતા. કેટલા સબ્જેક્ટ? 5. કયા કયા ખબર છે? 1. પોતાની વસ્તુઓની દરકાર કરવી. 2. મિત્રો અને પરિવાર સાથે કેવો વ્યવહાર છે એનું. 3. સમય પાલન, ટાઈમ ટેબલનું પાલન છોકરો કેવું કરે છે એ. અને 4. વિષય, નિયમિત સત્સંગ ભજન કેવું કરે છે. અને 5મો વિષય, એની માંગણી અને અપેક્ષાઓ શું શું છે કેવી છે. આ 5 સબ્જેક્ટ ઉપર માતા પિતા બાળકની પરીક્ષા લઈ ઓબ્ઝર્વેશન કરી એની અનોખી માર્કશીટ આપતા હતા. છોકરે કીધું, લાવો લાવો. આપી. વિષય 1, પોતાની વસ્તુઓની દરકાર, 95 માર્ક. આ વિષયમાં કેટલા માર્ક આવ્યા જઈને? 95 માર્ક. પપ્પા બોલ્યા, બેટા જઈ તું સમયસર જાગી જા છો અને પથારી જાતે મૂકી દે છો, જમીને થાળી જાતે ધોઈ નાખે છો, વસ્તુઓની દરકારમાં આ બધું આવે, પરંતુ રૂમમાંથી બહાર નીકળતા લાઇટ કે પંખાની સ્વિચ બંધ કરવાનું ભૂલી જવાને કારણે તારા 5 માર્ક કપાયા છે, નકર હો આવત. બોલો
એ તો કાયમ નહીં આપણે ઉપાધિ, માર્ગ કપાય જ તો. વિષય બીજો, મિત્રો અને પરિવાર સાથે જઈનો વ્યવહાર કેવો છે એના ઉપર એને માર્કઅપ માતા પિતા આપતા હતા. 90% માર્ક આવ્યા આ વિષયમાં. ઘરમાં તો કોઈ તોફાન કે ઝઘડો બેટા તે કર્યો નથી, તારા મિત્રો તરફથી કોઈ ફરિયાદો પણ અમારી પાસે આવી નથી, પણ તારા મિત્ર રાકેશ સાથે તારે 3 વાર આ વર્ષમાં ઝઘડો થયો તો એમાં તારા 10 માર્ક કપાણા છે. માટે 90 જ આવ્યા. વિષય ત્રીજો, સમય પાલન, ટાઈમ ટેબલ પ્રમાણે, નિયમિતતા પ્રમાણે, વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ બધા કામો કરવાનું એના પિતા ઓબ્ઝર્વ કરી અને એને માર્ક આપતા હતા. એમાં એને 99% આવ્યા. બોલો. અને આ અમારા બાપાને જો માર્ક આપવા હોય તો હોય 100% હું આપું. એનું ટાઈમ ટેબલ એટલે સાહેબ, ઘડિયાળને એમ થાય કે મારે ટાઈમ મેળવવો છે, તો બાબાને જોઈને ટાઈમ દુનિયાની ઘડિયાળો મેળવે સાહેબ. માતા પિતાએ કહ્યું, બેટા જય, તું તારા ટાઈમ ટેબલ મુજબ સતત કાર્ય કરી અવ્વલ નંબરે આવ્યો છો. બેટા ધ્યાન રાખજે, જે વ્યક્તિ પોતાના સમયને સાચવી જાણે છે, સમયસર જે માણસ બધા કામ કરે છે, તેના જીવનની દરેક પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે સાહેબ, શ્રેષ્ઠ જ હોય છે. વિષય ચોથો, નિયમિત સત્સંગ ભજન, એવરી ડે. એમાં જઈને 85% આવ્યા. બેટા અમને ખ્યાલ છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષા હતી, બોર્ડ હતું, પરંતુ ઘણી વખત મોડા ઉઠવાને કારણે તે જલ્દી જલ્દી પૂજા કરી લીધી હતી એટલે એના 5 માર્ક કપાણા. ક્યારેક મંદિરે જવાનું ચૂકી ગયો તો એના 5 કપાણા, અને કિશોર સભામાં જવાનું ક્યારેક ચૂક્યો છો તેથી તેના બીજા 5 માર્ક કપાણા. આમ આ વર્ષે આ સત્સંગ ભજન વિષયમાં તારા 15 માર્ક કપાઈ ગયા છે, માટે 85 જ આવ્યા છે. વિષય પાંચમો, માંગણી અપેક્ષા, એમાં તો એને 111 માર્ક આવ્યા. કોઈ દે આવે હે? અમુક તો એવું થાય કે ન પૂછો વાત. આપણે આ ચૂંટણી થાય ને ત્યારે 60%, 75% મતદાન થયું હોય, બહુ તો 70% મતદાન થાય, પણ એક જગ્યાએ સાહેબ 110% મતદાન થયું તું ને. ક્યારેક એવું થાય કે ન પૂછો વાત, કેમ થયું હશે એ તો પ્રભુ જાણે. હ, આવું થાય છે આ દુનિયામાં. 111 માર્ક એના પિતાએ કહ્યું, જો જય, 111 બોલમાં આ એક વિષયમાં તારી મમ્મીએ માર્ક આપ્યા છે, આ તારી બાનો પ્રતાપ છે. પણ પપ્પા 111, પણ સાંભળ તો કરો હવે. તારી મમ્મીએ કહ્યું કે મારા જઈને 100 માંથી 111 માર્ક આપજો, કારણ કે જય કાયમ પહેલો નંબર લાવે છે, છતાંય તેણે ક્યારેય બીજા સુખી ભાઈબંધો સાથે પોતાની સરખામણી કરી નથી. સુખી છોકરાઓ મોબાઈલ રાખે, સુખી છોકરાઓ બાઇક નવું રાખે, પણ જઈએ કોઈ દી એને જોઈને એનો વાદ લઈને આપણી પાસે ક્યારેય મોબાઈલ માગ્યો નથી, સારું સ્કૂટર બાઇક માગ્યું નથી. અને બેટા તને બીજાના મમ્મી પપ્પા જેવી સુવિધાઓ પણ નથી આપી શક્યા અમે, છતાં ક્યારેય તે કોઈ ફરિયાદ કરી નથી. આ બધું સમજી મેં તને 100 માર્ક આપ્યા અને તારી મમ્મી મને કે બીજા 11 બોનસ તરીકે આપો, કેસ 11 માર્ક બોનસમાં વધારાના આપ્યા છે, એટલે તને કુલ 500 માંથી
469 માર્ક મળે છે અને તારી મમ્મીએ બોનસ તરીકે તને આપેલા 11 એમાં ભેળવતા 480 થયા અને આમ હરેરાશ કાઢો તો 96% તારે આવ્યા છે બેટા. અભિનંદન, અનોખી માર્કશીટ બેટા. જય, તું અમારો જીગર જાન દીકરો છો, અમારા હૃદયનો ટુકડો છો. પરસ્પરનો પ્રેમ સાચવો તે તું ખૂબ સારી રીતે સમજ્યો છો નાની ઉંમરમાં. બેટા, આ વિષયો કદાચ નાના કે બિનજરૂરી લાગતા હશે પણ તને ઉજ્જવળ ભવિષ્ય તરફ ચોક્કસ લઈ જશે. જય કે પિતાજી, હે મમ્મી, મને કોઈ દી આ વિષયો નાના કે ફિજુલ લાગ્યા નથી. આ તો માતા પિતાના હૈયાના હેતના વિષયો છે. ત્યારે એના માતા પિતા કે, બેટા, એક નૂતન વિષય, વાલી તરીકે અમારી ફરજ ગુણ તારે આપવાના. બેટા, આ વર્ષે અમે આ જુદો વિષય ઉમેર્યો છે, તારે પણ અમને માર્ક આપવાના છે કે અમે અમારી જવાબદારીનું કેટલું વહન કરી શક્યા છીએ. અમે તને કેટલીય સગવડો નથી આપી શક્યા, તારા આપેલા માર્કથી અમે પણ અમારામાં રહેલી ખામીઓ શોધી શકીશું અને આવતા વર્ષે અમારા માર્ક વધે એવા અમે પ્રયત્ન કરીશું. જય, તો તરત જ આ નવા વિષયમાં 101મી માર્ક આપી નીચે લખી દીધું, વાલા મમ્મી પપ્પા, તમે એમ ન સમજશો કે તમે મને કાંઈ નથી આપ્યું. તમે મને જે સંસ્કાર આપ્યા છે માતા પિતા, તમે મને જે સંસ્કાર, જે સત્સંગ આપ્યા છે તે આ દુનિયાના કોઈ જ મા બાપ એના દીકરાને આપી શક્યા હશે. સાહેબ, છોકરો આવું બોલ્યો, તમે આ અનોખી માર્કશીટ આપીને મારા જીવનમાં અનોખી સમજણ આપી છે જે મારા સ્કૂલના વિષયોમાં મને ક્યારેય નથી મળતી. નિહાળમાં આ નથી ભણવા મળતું જે તમે માતા પિતા ભણાવો છો. તમે મને આ રીતે જ દર વર્ષે અનોખી માર્કશીટ આપતા રહેજો. હું પણ તમને દરેક માર્કશીટમાં સારામાં સારા માર્ક લાવવાનું પ્રોમિસ આપું છું. છોકરા હોજો તો આવા, માતા પિતા હોજો તો આવા. બોલી બતા દેતી હૈ વ્યવહાર કૈસા હૈ, બોલી બતા દેતી હૈ વ્યવહાર કૈસા હૈ, સંસ્કાર બતા દેતા હૈ પરિવાર કૈસા હૈ, સંસ્કાર બતા દેતા હૈ પરિવાર કૈસા હૈ. ખિલોના ન પાને વાલા બચ્ચા કુછ દિન રોયેગા, ખિલોના ન પાને વાલા બચ્ચા કુછ દિન રોયેગા, મગર સંસ્કાર ન પાને વાલા બચ્ચા જિંદગી ભર રોયેગા. સાહેબ, હે, જિસકો સંસ્કાર નહીં મિલા હૈ વો તો જીવન ભર રોયેગા. જે માણસ શિક્ષણ પહેલા સંસ્કાર, વ્યાપાર પહેલા વ્યવહાર અને સંપત્તિ પહેલા સત્સંગ પ્રાપ્ત કરે છે તે હંમેશા સુખી રહે છે અને તેનાથી બીજા પણ સદા સુખી રહે છે. સહજાનંદ સ્વામી મહારાજ.